સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલય ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. ઓનલાઈન શિક્ષણના આજના યુગમાં મોબાઈલ મોટેરાઓના જ હાથમાં નહીં પરંતુ હવે બાળકો માટે પણ હાથવગો થઈ ગયો છે. ત્યારે મોબાઈલ પાછળ ઘેલા થતા કિશોર કિશોરીઓ દ્વારા ગેમ કે અન્ય ઇન્સ્ટાગ્રામ ફેસબુકનો વિવેક વિનાનો ઉપયોગ બાળકોની સલામતી માટે ભયજનક સાબિત થાય છે. ત્યારે ભણતા બાળકોને માત્ર ને માત્ર ભણવા માટે જ મોબાઈલનો ઉપયોગ કરવા વિદ્યાર્થીઓને હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુલતાના એવોરાએ શીખ આપી હતી. પ્રાંતિજની સંસ્કાર વિદ્યાલય ખાતે સુરક્ષા સેતુનો જાગૃતિ રથ આવી પહોંચ્યો હતો, જ્યાં શાળામાં ભણતા બાળકોને પ્રાંતિજ વોરા સમાજની દીકરી એવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસે વોરાએ બાળકોને લાગતા જાતીય સતામણી પોસ્કોના કાયદાની સમજ આપી હતી. તો હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના જયવીરસિંહ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક સોશિયલ મીડિયાના ઉપયોગ થકી કિશોરીઓની સતામણી કે બાળકોના અપહરણના ગુના બનતા હોય છે તે અટકાવવા માટે શું જાગૃતિ રાખવી જોઈએ તેની બાળકોને સમજ આપી હતી. તો સુરક્ષા સેતુ સોસાયટી સાબરકાંઠાના કોઓર્ડિનેટર જયદીપ ચમારે બાળકોએ પોતાની સુરક્ષા માટે કેવી રીતે સજાગ રહેવું તેની અસરકારક સમજ આપી હતી. સંસ્કાર વિદ્યાલયના પ્રાર્થના હોલમાં યોજાયેલા લોકજાગૃતિના કાર્યક્રમમાં શાળાના આચાર્ય અબ્દુલ વોરા તથા શાળાની શિક્ષિકા બહેનોએ સુંદર આયોજન કર્યું હતું. શાળા દ્વારા કરાયેલ સુંદર વ્યવસ્થાની પ્રશંસા કરી સુરક્ષા સેતુ રથના કર્મીઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. સેતુ સોસાયટી અંતર્ગત સુરક્ષા સેતુ રથના માધ્યમથી શૈક્ષણિક સંકુલોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં રથ પરિભ્રમણ કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ બાળકોમાં જે અત્યારે સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે, સોશિયલ મીડિયા ફ્રોડ થઈ રહ્યો છે, તો એનાથી બાળકો બચે અને સમાજ પણ એનાથી જાગૃત થાય એનો ઇન્ટેન્સ મુખ્ય એ રહેલો છે. અને ખાસ કરીને પોસ્કો રિલેટેડ જે અત્યાચાર થતા હોય છે બાળકો સાથે, પુખ્ત વયના બાળકો સાથે અથવા તો 18 વર્ષની નીચેના જે બાળકો છે એમની સાથે જે જાતીય સતામણી થતી હોય છે, એમાં ખાસ કરીને બાળકો જાતીય સતામણીથી બચે અને પોતાના સલામતી માટે અવેર થાય એ જ મુખ્ય ઇન્ટેન્સ રહેલો છે. આ વિભાગ સાથે અમારા મહિલા પોલીસ સ્ટેશનના PSI શ્રી, સાયબર ક્રાઇમ વિભાગના સહકર્મચારીઓ સાથે રહીને સુરક્ષા હેતુ રથ પ્રમીપણ સાથે અમે કાર્યક્રમ કરીએ છીએ. અહીંયા અમારે જે આ સુરક્ષા સેતુ રથ છે જે એના અંતર્ગત પહેલાં મારો પરિચય આપી દઉં કે હું હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનના અંદર મહિલા યુનિટના અંદર PSI તરીકે ફરજ બજાવું છું અને અમારે આ પોક્સોનું બળાત્કાર છેડતી એના વિશે અમારે ઇન્વેસ્ટિગેશન સાબરકાંઠા જિલ્લાનું કરવાનું હોય છે અને એ અંતર્ગત હાઈકોર્ટના હુકમથી જે મહિલા રથ છે કે જે સુરક્ષા સેતુ રથ એના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં દરેક સ્કૂલમાં જઈ અને અમારા પ્રોગ્રામ કરવાનો હોય છે અને પોક્સો વિશે, બળાત્કાર વિશે, સાયબર ક્રાઇમ એના વિશે અમારે માહિતી આપવાની હોય છે અને અમે બધી સ્કૂલોમાં જઈ અને આ માહિતી આપીએ છીએ અને આજે સંસ્કાર વિદ્યાલય પ્રાંતિજ ખાતે અમારે પ્રોગ્રામ રાખેલો હતો અને અમે બાળકોની મોટી સંખ્યામાં આજે પ્રોગ્રામ કર્યો એના બદલ ખૂબ ખૂબ આભાર. અને મેં જે માહિતી આપી જે ક્રાઇમ વિશે કે આવા ક્રાઇમો નાની બાળકી તથા 10 વર્ષ 17 વર્ષની છોકરીઓ સાથે ઘણા બનતા હોય છે અને હાઈકોર્ટના હુકમથી અમે જે આ પ્રોગ્રામો કરીએ છીએ તે બદલ આજે આ સંસ્કાર વિદ્યાલયમાં અમે પ્રોગ્રામ આપવા માટે આવેલા છે એ બદલ આપ જે મારો ખૂબ ખૂબ આભાર આપનો. સુંદરાવીલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં NA પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરાવિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે
જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ। प्रोविजन स्टोर होय के डेरी पार्लर एक बार वसुंधरा कॉम्प्लेक्स मा तमारो बिजनेस शुरू थशे तो पछी तमे पण बनी जशो घर घर मा जाणीता ना। एनएनओसी तथा टाइटल क्लियर रहनाक ना जूज प्लॉटो बाकी। साइड एड्रेस वसुंधरा विला अने कॉम्प्लेक्स गजानन सोसायटी नी सामे बाखरिया बस स्टेन्ड थी अमीनपुरा रोड प्रांतिज। ऑफिस एड्रेस वसुंधरा एसोसिएट्स G10 सिद्धि विनायक कॉम्प्लेक्स ग्रामीण बैंक नी बाजू मा एप्रोच रोड प्रांतिज। संपर्क संजय पटेल पोंगलू मोबाइल नंबर छे 94281 86880। राजेश पटेल वदराड मोबाइल नंबर छे 99245 55451।